મારી જોગમાયા જેને મન અને તનને જાણવા વાળી કહેવાય બાપ ભાવનગર જિલ્લાનો અને વલભીપુર તાલુકાના રોહિશાળા ગામની માલપા મારી આય મારી આય મારી આય આવડ જોગડ તોગડ હોલ સોસાઈ બિજબાઈ માં ભગવતી આય ખોડલનો જ્યારે જન્મ થયો સાહેબ આજે થોડીક બાપા શાંતિ રાખો તો મજા આવશે ભાઈઓ બહેનો બધાય જેને આમ ના થાય આજમાં ભગવતી ખોડિયાલ નો આવું મોટું જબરજસ્ત મંડપ રોપ્યો હોય દુનિયાની માલિપા સાહેબ હું ને તમે એમના ભગવતીને માનતા નથી પણ જેની માથે વિપત્તિની વાદળી ઘેરાઈ જાય અને ઉગરવાનો ક્યાંય આરો ન રહે ત્યારે માણસ માનો પલ્લો પકડે છે કભી કે મોઢે ન બોલું માં પછી હાટે નાનપણ સાંભળે આ મોટપની બધી મજા ઓ મને કડવી લાગે કાગડા સુખમાં સાંભળે સાહેબી ને દુઃખમાં સાંભળે દેવ મારી ને તમારી પાછળ કદાચ પાંચ પતિ ભાઈઓ નું બળ હોય કદાચ તમારી પાસે બે પાંચ રૂપિયા હોય એનું બળ હોય પણ સાહેબ જેથી વિપત્તિની વાદળી પડે હાથની માલિપા હાથ કડ્યું પગની માલિપા બેડીઓ પડી જાય અને કાળા ગ્રહ ની કેદ ની માલિપા પૂર્યો હોય ને ત્યારે રૂપિયા નો કામ આવે ભાઈઓ નો કામ આવે બાપ પણ જો મારા તમારા કોઈ વડવાનું પુનરાત હોય ને કઈ વડવા એ પાંચ આંગળી ના ટેરવા બાળી ને આવી ભગવતી ના ધુપાણા ની માલિપા ક્યાંય ધૂપ કર્યો હોય ને રાત ના બાર એક નો સમય થાય ને એટલું જ બોલો કે હે માં મારી નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાળ આજ કાળા ગ્રહ ની કેદ ની માલિપા હું એકલો છું બાપ મારી મેં તો નહીં પણ મારી 71 પેઢીના કોઈ વડવા મારા આગળ ઉપરના મારા વડવાએ કદાચ જો કદાચ તારા નામના માથાની માલિપા ચોટલા વધાર્યા હોય અને તારા નામનો ભેગ કદાચ પહેર્યો હોય ને તો હે મારી મામણિયાની આય ખોડાર આય ખોડાર મારી આજ મારા વગર પૈસાનો વકીલ બની જાય ને તો જગતની માલિપા મને ખબર પડે કે દુનિયાની માલિપા કઈક મારા વડવાનું પુણ્ય કઈક પડ્યું હશે એક દી સાહેબ રાપરની જેલની માલિપા જેને આપ આમનાથ કહો છો પણ સાહેબ આંબાભાઈ અને જેના હાથની માલિપા હાથ કડી પડી ગઈ સાહેબ તેથી રાપર ની જેલ ની માલિપા આંખી ની માલિપા સોધારા આહુડા હતા ને એને એટલું જ કીધું તું દુનિયા ની માલિપા હવે કોઈ દેવલું જ નથી બાપ અને તેથી જીવત જાગત છે સાહેબ આંબાભાઈ એટલું કીધું તું દુનિયામાં ક્યાંય દેવિયું નથી દેવિયું બધી ખોટી ગઈ કાં તો હેમાળે હાડ ગાળવા વહી ગઈ છે પણ જો મારા વડવાનું ક્યાંય ધર્મ બેઠો હોય ને જો મારા વડવાનું પુનરાત હોય ને આજ મારી માથે જે અણઘટતી આવી છે સાહેબ કદાચ આપણે કઈક હાથેથી કર્યું હોય અને આવે એ તો આપણને ખ્યાલ હોય પણ સપનાની માલિપાઈ ના વિચારતા દિવસ ઉગે અને જો પોલીસ ખાતાની ગાડીઓ આવીને આપણને કદાચ કાળા ગ્રહ ની કેદમાં પૂરી દે તેથી સાહેબ તમારે જાણી લેવું કે ચોક્કસ એની માલિપા કોઈ વડવાનું ધર્મ હોય ને એ જ કામ કરે છે રાપર પોલીસ સ્ટેશન ની માલિપા આંબાભાઈ ને પૂર્વમાં આવ્યા હાથ ની માલિપા હાથ કડી પડી ને તેથી સાહેબ આજ જેના નામનો બાવલીઓ બની જગત ની માલિપા રખડે ને એને એટલું કીધું તું દુનિયામાં દેવીઓ નથી દેવીઓ બધી હિમાલય હાડ ગાળવા વહી આ બધું ખોટું છે પણ
પણ જેને અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય એને સોરે નો સીતરાય જીતની વાતો શંકરા જે તમારા ચિત્તમાં પડી હોય ને સાહેબ એનો કોઈ જીલનાર એનો કોઈ સાંભળનાર હોય તો એની પાસે તમે વાત કરી શકો સાહેબ અને તેથી આંબાભાઈએ રાપર જેલની માલિકા એટલું કીધું પોલીસ સ્ટેશનમાં દુનિયામાં દેવ નથી દેવ બધી ખૂટી ગયો આ બધું થતિંગ છે જેના આંગણાની માલિકા સાહેબ ઢીંગલી પોતીએ રમત રમતી નાની એવી દીકરી નામ જેનું દિવાળીબેન છે એના ખોડિયાની માલિકા તેથી અંતરવરણી મારી આકાશી વેદુ મારી મોમડિયાની ખોડિયા રાવી હોવા સાહેબ દુનિયાની માલિકા દેવીઓને ક્યાંય ગોતવા ન જવાની હોય સાહેબ આ માનો તો આજ મારી આઈ 9 લાખ લોબડિયાળી મારી આઈ મોમડિયાની આઈ ખોડલ આવી છે એક વાર જોરદાર તાળીથી વધાવી લો સાહેબ મારી ભગવતી આ મારી ગણધના વાળી આવી છે સાહેબ અને તેથી સાહેબ દિવાળી બેન ના મોઢાની માલ પાસે ખમા એટલો શબ્દ નીકળ્યો ને પોતાના પરિવારના જાયો ભાઈઓ જે કઈ આ છે ને તેથી 5-15 માણસો ઉભા થઈને એટલું કીધું કોણ બોલે આ દીકરીના ખોળિયાની માલમાં પવન કોનો આવે છે ને કોનો આવે સાહેબો છે કોણ બોલે છે અને તેથી સાહેબ દિવાળી બેન ના ખોડિયાની માલિકા મારી ગળધરા ના ઘાટ વાળી એટલું બોલી હું મોમડિયાની આ ખોડલ બોલું છું આજ મારા આંબાને કદાચ રાપર ની જેલ ની માલિકા પૂર્યો છે ને ત્યાં જેલ ની માલિકા બેઠો બેઠો એમ કે છે કે દુનિયાની માલિકા દેવીઓ ખૂટી ગઈ દુનિયાની માલિકા દેવીઓ ખૂટી ગઈ પણ મારા આંબાને એ ખબર નથી કે જે હું મોમડિયાની ખોડિયાર નથી ખૂટી ગયા મારી વસ્તી ને મારા આંબા ને ખબર પડે જગત ની માલે હું આઈ કેવડી છું મારી આ વસ્તી રહી એ વસ્તી ને અને મારા આંબા ને ખબર પડે જગત ની માલે દેવી કેવડી હોય આજ જો જગત ની માલે મને ખોડિયાર ને જોવી હોય ને બાપો 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 આ તો કાલ
એ નીચે બેસજો ભાઈ. અમારી વસ્તીને ખબર પડે અને રાપરની જેલની માલિબા જે મારો આંબો જગતનેમાં એમ કહે છે કે દુનિયામાં દેવ નથી, આજે એને ખબર પડી જાય કે જગતની માલિબા હું ખોડિયાર કેવડી સૌમાં. અને તેથી આ વસ્તીએ એટલું કીધું કે તું ખરેખર માતા ખોડિયાર હોય તેનું પ્રમાણ હું વસમાં. હે, તું ખોડિયાર આવી હોય આ દીકરીના ખોડિયા તો મારી તારું પ્રમાણ તો દે અમને. કે બાપ મારું પ્રમાણ એ કે આજે એની માથે જે આફત આવી છે ને જગત ની માલિબા કોઈ એનો વકીલ નો બને. હે, અને જજ કદાચ જજ ની સામે રજૂ કરે તો એને જન્મ ટીપ ની કદાચ સજા સમાઈ જાય. પણ અત્યારે 8 વાગ્યા નો ટાઈમ થયો છે ને 11 નો ટકોર થાય, 11 નો ટાઈમ થાય ને જો મારા આંબા ને કદાચ આંગણે લઈને પાછી નો વયાવું તો જગત ની માલિબા મોમડિયાની
મારી આઈ ખોડાળ જેને 11 નો ટેમ આપ્યો ગઈ મારી વસ્તી આ જગતની માલ પાવો મારા આંબાને લેવા જાવ 8 નો ટેમ જેમ જો 11 નો ટેમ થાય 11 વાગે અને જો આંગણે લઈને પાછી સોડાવીને વઈ આવો તો એમ માનજો જગતની માલ પા મોમડિયાની ખોડાળ બોલી દીધો અને મારી ભગવતી ન્યાથી નીકળી પણ કેવી બાપ એ બજરંગી જનાવર બની હે અને આકાશ માર્ગે મારી ખોડિયાર પાખોનો તાર કરી અને ક્યાં ગઈ રાપરની જેલની માલિપા પહેલા તો પીએસઆઈ બેઠા હતા ને એના ટેબલની માથે બેહીને નાથી ઉડી આંબાભાઈને જે રૂમની માલિપા પૂર્યા હતા ને સાહેબ ત્યાં જઈને એના ખંભાની માથે બેઠા ને પીએસઆઈ આમ જોઈ ગયો પીએસઆઈને એમ થઈ ગયું જનાવર કોઈ દી જેલમાં આવે નહીં આ દુનિયાની માલિપા કોઈ દેવશે સાહેબ અને ત્યાંથી પાછી જનાવર રૂપે ત્યાંથી બહાર નીકળીને તેથી પીએસઆઈએ ચાવી લઈ અને દરવાજો ખોલી અને આંબાભાઈના પગ પકડીને એટલું કીધું કે આંબાભાઈ આ દુનિયામાં કે નો કે પણ તારી હારે કોઈ લોઢાના દાંત વાળી દેવ બેઠી છે રાપરની જેલની માલિપાથી જેને નિર્દોષ છોડાવી અને 11 નો ટેમ થયો ને આંબાભાઈ પોતાના સાધન સાપરે પોતાના આંગણે આવ્યા બાપ ત્યાં પોતાના પરિવારની માલિપા ટીનાભાઈ રામભાઈ અને જાનભાઈ હે બાપના દીકરા જેને બથે મળી અને એટલું કીધું ભાઈ આંબાભાઈ દુનિયાની માલિપા તમને છોડાવ્યા કોને આવો વકીલ કોણ બન્યો અને તેથી મારી ભગવતી આંબાભાઈના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો હું તો એમ કહેતો કે દુનિયાની માલિપા દેવીઓ ખૂટી ગઈ છે સાહેબ પણ ત્યાં પોતાના પરિવારે એટલું કીધું બાપ આપણી દીકરી જે આ દિવાળી રહી ને આ દિવાળીના ખોડિયાની માલિપા આવી ખોડિયાને આવીને ખમકારો કરીને 11 નો ટેમ દઈને ગઈ હતી કેટલા વાગ્યા કે 11 વાગ્યા અને ત્યારે પરિવારને મનની માલિપા એક વર્તો થયો દુનિયાની માલિપા દેવ આવડી હોય પણ સાહેબ અને આંબાભાઈને પાછી ખાતાની ગાડી પાછી લેવા આવી શું કામ કે એક સહી બાકી રહી ગઈ હતી એટલે આંબાભાઈ કીધું કે એક સહી કરવા માટે તમારે પાછું આવવું પડશે અને તેથી આંબાભાઈ એટલું મનની માલિપા વિચાર કર્યો કે જો દુનિયાની માલિપા મારી ખોડિયાર આવી હોય ને તો આનું મને પ્રમાણ શું આપે અને તેથી મારી ભગવતી એ દિવાળી બેન ના ખોડિયાની માલિપા આવીને પાછી બોલી કે જાજા આંબા દુનિયાની માલિપા જો તને ભરોહો ન હોય અહીંથી ગાડીની માલિપા બેસને જો કાળીદેવ ચકલી બની અને ઠેઠ કદાચ તારા પોલીસ સ્ટેશન સુધી તારી હારે આવું ને તો એમ માનજે કે જગતની માલિપા વરાણા વાળી મારી મોમડિયાની ખોડિયાર